ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હેલો, કોણ? ઓ અચ્છા અચ્છા, કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને, તે પણ ચીકુને લઈને? અરે વાત, એ તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતો ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે, અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલું મોટું છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવ જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું આને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે, પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જઈએ, મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે, પણ ગટ્ટુને બીક લાગે છે, તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ના જાઉં? ગટ્ટુ ડર નહીં, અમે અહીંયા છીએ, અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે, ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણે જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ, મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા, ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણે જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ,
બહુ સરસ નામ છે. અને જુઓ આ હું તમારા માટે શું લાવ્યો છું, તમારા વાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબ જાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબ જાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબ જાંબુ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.